अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अनादि काल थी जीव ने यह समझातू नहीं कि आ दुनिया में हूँ सुखदेव जो वस्तु नहीं, बीजू आ दुनिया में कशु एचीव करवा नहीं आयो। कोई पण व्यक्ति आ दुनिया में कशु एचीव नहीं करतो, कारण के कुदरतनो कानून छे, जन्मो तारे कशु लावानू नहीं, मरो तारे कशु लई जवानू नहीं। हवे एचीव शू करू नहीं, पर 10 बंगला होय तो लई जवाना ने, ને 5 મિલિયન નું તો લઈને જવાનું ને, તો પછી એચીવ શું કર્યું? ના પણ હું ડોક્ટર હોય તો એચીવ કર્યું કહેવાય ને, એ જ્ઞાન આવે બીજા વર્ષમાં? વિચાર કરો, આ લાઈફ એચીવ કરવા માટે છે કે હિસાબ પૂરો કરવા માટે છે? ને આપણે શું માનીએ છીએ? નહીં, બ્રોડ વિઝનથી જુઓ પ્રાપ્ત કેટલી બધી રોંગ બિલીફ છે, કશું જ પ્રાપ્ત કરવા માટે નથી, હિસાબ પૂરો કરવા માટે છે। સત્સંગ હિસાબ તો, સત્સંગ તો હિસાબ જ છે, પણ સત્સંગમાંથી જે સમજણ છે એ આપણા પુરુષાર્થ માટે છે, તો હિસાબ આ હિસાબ જ છે, પણ એમાંથી એચીવ કરવું, સાર કાઢવું એ ઇન્ડિવિડ્યુઅલ છે। શું છે? કૃષ્ણ ભગવાને જે રીતે અર્જુનને ગીતા સંભળાવી એ કૃષ્ણ ભગવાનનો ઉદય કર્મ, અને અર્જુનનો ઉદય કર્મ, વાણી માત્ર ઉદય કર્મ, સંજોગો માત્ર ઉદય, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, પણ એમાંથી જે એચીવ કરવાનું છે જ્ઞાન દર્શન રૂપે એ તમારી પ્રાપ્તિ છે, એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો ફિઝિકલ વિષય નથી। એ માટેના જે એફર્ટ્સ જે લઈને આવ્યા હોય થતા હતા, જે જે વ્યક્તિઓ દ્વારા એ જગત કલ્યાણ, એમનું તો કલ્યાણ થઈ જ ગયું, હવે આપણે તો આપણું પહેલું કરવાનું છે પછી બહાર ના કરવાનું, એવું છે કે આપણે ક્યાં કહીએ છીએ કે હું પીએચડી નો પ્રોફેસર છું, પણ 5મા ધોરણ તો હોય શકું ને, બીજા ધોરણ હોય શકું ને, ટીચર તો કેવાય, મારે ટીચર તરીકે મારે આગળ વધવાનું શીખવાનું ખરું, આગળ વધવાનું શીખવાડવાનું ખરું, પણ તકલીફ એ થઈ જાય છે કે બીજા ધોરણનો ટીચર એવું માને છે કે મારે ટીચ કરવાનું છે, આગળ શીખવાનું નથી, બસ આ અજ્ઞાનતા છે। બીજા ધોરણનો ટીચર એવું માને છે કે મારે બીજા ધોરણના જ વિદ્યાર્થીઓને ભણાવવાનું છે, આગળ મારે ભણવાનું નથી, બસ આ એની અજ્ઞાનતા છે। આ ભૂલ છે, બીજા ધોરણનો મને આવડે છે માટે હું ભણાવું છું તે કરે છે, પણ મારે હજુ આગળ ભણવાનું પણ બાકી છે, સમજવાનું શીખવાનું બાકી છે, એ જો સમજાય તો પ્રગતિ થાય પાછી, અને ના સમજાય તો સમજાય છે। એટલે જગત કલ્યાણની ભાવના એટલે શું? જગત કલ્યાણની ભાવના એટલે બધા જ જીવો મોક્ષે જાય એવું નથી, અને જવાના પણ નથી, રામકૃષ્ણ ભાવીને આવીને ચાલ્યા ગયા તોય નથી ગયા, એટલે એમાં ઇન્ડિવિડ્યુઅલનો પ્રશ્ન નથી, પણ જગત કલ્યાણ એટલે જ્યાં જે છે જીવ ત્યાંથી અપગ્રેડ થાય, ખ્યાલ આવ્યો, એનું સ્ટાન્ડર્ડ અપગ્રેડ થાય, એનું નામ જગત કલ્યાણ। એટલે બધા મોક્ષે જાય એવું કશું જ નથી, પણ
બધા કેવી રીતે જાય? કેવી રીતે જાય? પ્રેક્ટિકલી પોસિબલ છે? આપણે પણ આપણે આપણે ભલે દુનિયા જે કહેતી હોય, દરેકની પોતપોતાની પરિભાષા હોઈ શકે, પણ આપણે તો સમજી શકીએ ને કે આવું ક્યારે પોસિબલ? ભૂતકાળમાં હતું, આટલા બધા જ્ઞાનીઓ હતા, સતયુગ હતું, તો એ પોસિબલ હતું? એટલે જે વસ્તુ પોસિબલ નથી, પ્રેક્ટિકલ નથી, એ ખાલી ઇમેજિનરી છે. એને કરતાં પ્રેક્ટિકલ ને પોસિબલ શું છે કે જે જ્યાં હોય ત્યાંથી શું થાય? પહેલાવાળું બીજામાં જાય, બીજાવાળું ત્રીજામાં જાય, ત્રીજાવાળું ચોથામાં જાય, એમ કરતાં કરતાં વે ટુ મોક્ષ, એનું નામ જગત કલ્યાણ. બધા કે મોક્ષે જાય એવું પોસિબલ પણ નથી, શક્ય પણ નથી, બન્યું નથી અને બનવાનું પણ નથી. એ શબ્દ એક જ ઇન્ડિવિડ્યુઅલ છે. એટલે અનાદિકાળથી આવી ભ્રાંત માન્યતાઓ છે. આ જીવનમાં હું કશું કરવા આવ્યો છું, પહેલી વસ્તુ એ કે આ જીવનમાં હું પોતે સુખ મેળવવા આવ્યો છું, બીજું આ જીવનમાં હું કંઈ એચિવ કરવા આવ્યો છું, ત્રીજું આ જીવનમાં હું કશું સ્વતંત્ર કરવા આવ્યો છું. આ ભ્રાંતિ છે. તમે જે હિસાબ લઈને આયા છો એ જ રોલ તમારે કરવો પડશે. યસ કે નો? દાદા ભગવાને પણ કહ્યું કે આઈ એમ અ સાયન્ટિસ્ટ એઝ અ એક્સપિરિયન્સ પર્સન, તો પણ હું સાયન્સ એક્સપ્લેન ના કરી શક્યો. યસ કે નો? તો એક્સપ્લેન ના કરી શક્યો એ તો કહું છું ને. એક્સપ્લેન કહું કે બહાર કહું? બોલે તો થાય ને બહાર. બરાબર છે? કારણ કે એવી ફ્રીડમ કુદરતે, કૃષ્ણ ભગવાનની ગીતા મહાભારતમાં નીકળી, લાખો માણસની વચ્ચે ના નીકળી, બોલતા નથી. એક તો માણસો નતા, ધાર્મિક વ્યક્તિઓ નહીં હોય તો ત્યાં કેમ ના નીકળી? કારણ કે સંજોગો એ મારા હાથની વાત, કુદરત જે સંજોગ આપે એ નિમિત્તે ત્યાં જ નીકળે. અને મહાભારતના યુદ્ધમાં પણ લાખો લોકો હતા. યસ કે નો? પણ સાંભળી કોણ? એકલા. વિચાર કરો, આજ હિસાબ શું કરો? નહીં, તમારી, મેં એક શબ્દ વારંવાર કહું છું, તમારી દાનત ખોરી છે તો ભટકવાનું છે. માર્ગ આપનારો માર્ગ આપે, પણ યુ આર નોટ સિન્સિયર એન્ડ ઓનેસ્ટ, તો એ શું કરે? હું સમજી ગયો, હું સમજી ગયો. એટલે તેનું પાત્ર છે આખે પાટા બોલતા નથી. જે લોકો ધર્મની આધ્યાત્મની વાતો વાંચે છે, સાંભળે છે, સાંભળજો, પણ જે લોકો સમજી શકતા નથી, ઉપયોગ કરી શકતા નથી, એ બધા ધૃતરાષ્ટ્ર છે. એ આ ઉગાડી આંખના દૃષ્ટા છે. ના સમજાય? વાંચે છે, સમજે છે, પણ કશું ફોલો કર, નો સિન્સિયરિટી, નો એનેસ્ટી, બધા ધૃતરાષ્ટ્ર છે. એ ઉગાડી આખે ધૃતરાષ્ટ્ર છે. સમજાય છે કે નહીં? જાણે છતાંય કશું નહીં. ધૃતરાષ્ટ્ર આખી ગીતા આપી પર કોઈ અસર નહીં. ખ્યાલ આવ્યો? એટલે એવા માણસો જે છે એ જગતની અંદર અનંત અવતાર સુધી ભટકવાના, એમાં કુદરત કશું ના કરી શકે. મને બુદ્ધિથી સમજાય છે ખરો, બુદ્ધિથી, પણ વેલ્યુ જે મુકાવવી જોઈએ એ મૂકી શકતો નથી, અને માટે ઇન્ટરેસ્ટ પણ આવતો, અને માટે એપ્લિકેશન પણ થતું, અને માટે અનુભવ પણ થતો. આખી સિરીઝ જુઓ,
આપણે જીવતા એટલા માટે છે કે શ્વાસ ચાલુ છે, સાચું કે ખોટું? હવે આપણા જીવનમાં એક દિવસનો શ્વાસ ઓછો થઈ ગયો એટલે આપણે મરણ તરફ નજીક ગયા કે દૂર ગયા? તો શ્વાસ વપરાય છે એની ચિંતા નથી, પણ પૈસા માઇનસ થાય એની ચિંતા છે, બોલતા નથી. કારણ કે વેલ્યુ કોની છે? તો વેલ્યુ કોની કરી? એમ શ્વાસ કરતા વેલ્યુ કોની કરવાની હતી? આત્માની. આ તો શરીર શ્વાસને આધારે જીવે છે, આત્મા શ્વાસને આધારે જીવે છે? આ તો તમને ખાલી દાખલો આપું છું. અહીંયા શ્વાસની વેલ્યુ કરવી જોઈએ કે સાધનની કરવી જોઈએ? સાધનો બધા જીવન જીવવા માટે જરૂરી છે એની આપણે ના કહેતા નથી, પણ એ સાધનની વેલ્યુ શ્વાસ કરતા તો વધારે ના જ હોય, અને એ જ શ્વાસની વેલ્યુ આત્મા કરતા તો વધારે ના જ હોય. આ સિરીઝમાં કહેવા માંગુ છું. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, અજપા જાપ ચુકાય નો વાંધો નથી, પણ રહેવું છે એ નિશ્ચય વારંવાર કરવાનો. શ્વાસ ચાલે છે ત્યાં સુધી નિશ્ચય કરાશે, પછી કરાશે. અજપા જાપ બોલ્યા વગર, કારણ કે આનો તો અંત આવવાનો કે નહીં? પણ આત્માનો અંત આવવાનો, માટે આ જીવતું છે, આના શ્વાસો શ્વાસ ચાલે છે ત્યાં સુધી લક્ષ આના કરતા આમાં હોવું જોઈએ. કારણ કે આના કરતા વેલ્યુ કોની? આની વધારે છે. આ એન્ડ વગરનું છે અને આ એન્ડ વાળું છે. આનું સંચાલન કુદરત કરે છે, આનું સંચાલન કુદરત કરતો નથી. આપણે અનેક વખત સમજાવ્યું અને મારે આ દુનિયામાં એક વસ્તુ પ્રસ્થાપિત કરીને જવું છે કે મન વચન કાયા એ કુદરતના હતા, કુદરતના છે અને કુદરતની પાસે જ રહેશે. એનું ઉત્પત્તિ સ્થાન, એનું ઓપરેશન, એનું એન્ડ આ ત્રણેય કુદરતના હાથમાં છે. માટે દુનિયાના લોકો ભ્રાંતિથી હું શરીર છું, હું મન વચન કાયા ચલાવું છું, આ ભ્રાંતિ કમસે કમ તૂટે, ભલે મોક્ષે ના જાય તોય ઘણું છે. સમજાય છે? આ મોટા મોટું સાહેબ છે, આ મારો વ્યૂ પોઈન્ટ નથી. આ શરીરની ડિઝાઇન આપણા બધાની એક જ સરખી છે કે જુદી જુદી? શરીરની ઇન્ટરનલ શરીરની ડિઝાઇન બધાની એક સરખી છે કે જુદી? એક જ સરખી. દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેરિંગ કરી શકે, કારણ કે ડિઝાઇન તો જુદી જુદી, તો ડોક્ટર જુદા જુદા જોઈએ. એક જ સરખી કેમ એક સરખી છે? કારણ કે નેચર મેડ, મેન મેડ. મનુષ્યની મરજીથી બને તો બધાને કોઈને ચાર પગ જોઈએ, કોઈને છ પગ જોઈએ, યસ કે નો? પણ એવું ચાલે? ડિઝાઇન જ કુદરતની, નો ચોઈસ. એટલે પહેલું ડિઝાઇન કુદરતની, બધાની સરખી, આખા વર્લ્ડના બધા મનુષ્યોની એક જ સિસ્ટમ, કારણ કે કુદરતે બનાવી. બીજું ફિઝિકલ બોડી, જે પંચ મહાભૂતોનું છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, એ પણ કોના છે? ડિઝાઇન કુદરતની. શરીર પણ કોનું? હવે શરીરને 80-100 વર્ષ જીવતું રાખવા માટે બોડીને શું જોઈએ? મિનિમમ હવા, પાણી, ખોરાક, એ પણ કોણ આપે? બોલો. અને એ હવા, પાણી, ખોરાક લીધા પછી એનું લોહી બનાવવું ને આખા શરીરમાં ફેલાવવું એક એક અંગને, એ પણ કોણ કરે છે? તો વિચાર કરો કે આ બોડીમાં આપણે ક્યાં છીએ અને આપણો કંટ્રોલ ક્યાં છે?
બોલો ના, એમાં ધર્મ ક્યાં વચ્ચે આવ્યો? એમાં રામ કૃષ્ણ મહેર વચ્ચે આવ્યા? સનાતન સત્ય એ કુદરતનો કારણ છે કે વ્યક્તિનો છે? પછી રામે શું કીધું, કૃષ્ણએ શું કીધું, મહાવીરે શું કીધું, એ શબ્દ ક્યાં છે? યસ કે નો? સનાતન સત્યમાં વ્યક્તિનું નામ આવે? અને વ્યક્તિનું નામ આવે તો સનાતન સત્ય હોય? વિચાર કરો, જ્ઞાન સનાતન સત્યનું વ્યક્તિ દ્વારા વ્યક્ત થઈ શકે, પણ વ્યક્તિ એનો ક્રિએટર? સમજાય છે? તો પણ હકીકત છે ને, પણ આ જ સનાતન સત્ય છે. આ કોઈ સાંપ્રદાયિક સત્ય, આ સત્ય કે રામકૃષ્ણ મહાવીરનું નથી, આ તો યુનિવર્સલ ટ્રુથ છે. ખોટા ટેન્શન લઈને ફરો છો. મહાભારતની અંદર અને રામાયણની અંદર તમે જુઓ, રામને ગાદી બેસાડવા માટે મુહૂર્ત કાઢવાનું હતું. યસ કે નો? ને કોણે બોલાયા હતા? પણ એ કે ઋષિઓ કેવા હતા? ઓર્ડિનરી હતા? વસિષ્ઠ ને વિશ્વામિત્ર. યસ કે નો? મહાઋષિઓ જેઓ જ્ઞાની હતા. હું એ જ કહું છું ને, બધા દાઢી વાળા, પાછળ મોટો લાંબો ચોટલો, ખ્યાલ આવ્યો? એ લોકોને ક્લીન સેવ ના હોય, બોલતા નથી. એવા બુઝર્ગ દાઢી વાળા, જ્ઞાની, એ બધા પણ મુહૂર્ત કાઢવામાં ફેલ ગયા. અને આજે છાપામાં ટીવીમાં જાહેરાત આવે છે, એ બધા સાચા છે એવું લોકો માને છે અને જાય છે, બોલતા નથી. બોલતા નથી. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે. વિચાર તું કરો, દે આર ફેલ ટુ પ્રિડિક્ટ, કરેક્ટ? એ રામાયણની વાત કરું છું. યસ કે નો? ફેલ ગયા કે નહીં? અને મહાભારતની વાત કરું, મહાભારતની અંદર પાંચ પાંડવોમાં સૌથી મોટા કોણ? અને યુધિષ્ઠિર કઈ રીતે ઓળખાયા? ધર્મ રાજા. પાંચે ભાઈઓમાં સૌથી મોટા યુધિષ્ઠિર અને ઓળખાયા ધર્મ રાજા. એ ધર્મ રાજા જુગાર રમવા બેઠા અને પોતાની પત્ની નહીં મૂકી દીધી, પણ તોય ટાઈટલ ના બદલાયું, બોલતા નથી. અત્યારે કોઈ કરે તો ધર્મ રાજા કહેવાય? જુઓ, પણ હિસ્ટોરિકલ પ્રૂફ છે ને. યસ કે નો? ધીસ ઇઝ નોટ માય ઓપિનિયન. યસ કે નો? એટલે સમજવાની જરૂર છે. એટલે સમજવાનું કે આવી પ્રકૃતિ હોવા છતાં અંદરનું જ્ઞાન દર્શનની દ્રષ્ટિ સાચી હતી, એ અવતારે મોક્ષે ગયા. મહાભારત કરવા છતાં રામે પણ રાવણ સાથે યુદ્ધ કર્યું, આખી ફેમિલી ક્લાસ કરી નાખી પોતાની વાઇફ માટે, બોલતા નથી. અને તો મોક્ષે ગયા, બીકોઝ ઓફ નોટ એક્શન, બીકોઝ ઓફ સેપરેશન. નાવ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ આર્ટ ઓફ વિઝન? આ જ વિઝન બધા પાસે હતું, સેપરેશન. અને આ ના હોય તો ડુઅલિટીનું વિઝન, શું બોલવાનું, શું વિચારવાનું, શું કરવાનું, આ સાચું આ ખોટું, એ વર્તુળમાંથી બહાર નીકળે. અને સેપરેશનમાં શું હોય? ઓબ્ઝર્વેશન. જે બને તે આના દ્વારા બને કે આ દુનિયા દ્વારા બને, સમજાય છે? એક જ દ્રષ્ટિ કુદરતી નથી.